मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु ओम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वचायाणम नमो लोये सवसाहु जय जिनेन्द्र एंड वेलकम टू मंगलम. Today we have a very unique program for you, so don't go away, stay tuned. Jai Jinendra, welcome to Mangalam. Today we have a very unique program for you. One of the things that highlighted our 99 Yatra was the evening bhavana. Today I bring to you a very special program for Bhavana that was held at our place in Palithana where we were in Mewat Bhavan. In our culture, even Jain religion says all souls are equal, and for that reason we have lady monks who are equally intelligent, studied the scriptures very well and are very good speakers. This evening is by them for us. The way they tell us about the way we came from a microorganism to where we are today as human beings, and from here we can go to become God ourselves. Very well describe the whole situation from the microorganism to the human being and what more we need to do to reach our salvation. So enjoy today's program. It's very unique. પંથી અમે પરદેશના પડ્યા ભૂલ્યાનો હાથ કોઈ ઝાલો હો રાજ. આજથી મારો ઘણો દૂરનો અતિ ઘણો દૂરનો ભૂતકાળ યાદ કરું તો મારી આત્માને કંપાવી દે છે, મારી કાયાને કંપાવી દે છે કે મારી શરૂઆત નિગોદમાંથી થઈ. અનંત કાળ સુધી સૂક્ષ્મ વનસ્પતિ કાયના રહેવાનું તેમાં પણ એ નિગોદમાં અનંતા જીવો એક શરીરમાં અનંતા જીવો સાથે રહેવાનું, એક શરીરમાં સાથે શ્વાસ લેવાનું, સાથે આહાર, સાથે નિહાર, સાથે વિહાર, સાથે શ્વાસોશ્વાસ, બધી જ ક્રિયા સાથે એક શરીરમાં શી રીતે રહેવું. હમણાં એક રૂમમાં બે થી જો પાંચ ને રહેવું પડે તો ખૂબ જ તકલીફ થાય છે, અને નિગોદમાં અનંતો કાળ સુધી અનંત સંસાર ચક્ર સુધી એક જ શરીરમાં અનંત જીવો સાથે રહીને આવ્યા પરમાત્મા. Thank you.
નિગોદમાં રહીને કોઈ પુણ્યોદય પરમ ઉપકારી જીવ સંસારમાંથી નીકળીને મોક્ષમાં ગયા ત્યારે મારા જેવાને ચાન્સ મળ્યો કે એક જગ્યા ખાલી થઈ સંસારમાંથી તો એ પૂરી કરવાની જગ્યા મને ચાન્સ મળ્યો સૂક્ષ્મ નિગોદમાંથી તો બારે નીકળ્યા પણ એ સિદ્ધ પરમાત્માનો ખૂબ ખૂબ ઉપકાર કોટી કોટી વંદન જેઓએ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવ્યા કોઈ પણ ગતિમાં જવું હોય તો જઈ શકીએ પણ અવ્યવહાર રાશિમાં એક જેલ જ સમજી લો કે જ્યાં અનંત કાળ સુધી ત્યાં જ રહેવાનું ત્યાં જ જીવવાનું અને ત્યાં જ મરવાનું એક આપના પલકારામાં 70 વાર જન્મ અને 70 વાર મરણ આવા દુઃખો આવી વેદનાઓને સહન કરી કરીને આપનો પરમ ઉપકાર અને વ્યવહાર રાશિમાં આવ્યો સૂક્ષ્મ વનસ્પતિ કાયમાં હતો ત્યાં તો હજી ઘણું સારું હતું પરમાત્મા કે કોઈ મને બારેથી પીડા નહોતું કરી શકતું માત્ર અંદરથી જ અમે પીડા થઈ રહ્યા હતા પણ બાદર વનસ્પતિ કાયમાં જ્યારે આવ્યા ત્યારે કાંદા બટેકા લસણ આદુ મૂળા આવા અનેક ભવોમાં રહીને મનુષ્યએ અમને કાચા ને કાચા ખાધા ક્યારેક અગ્નિમાં પાડી નાખ્યા તો ક્યારેક તેના કટકા કટકા કરી મૂક્યા આવા ભાવમાં અંદરથી તો પીડા છે જ સાથે બારેથી અમને જીવા પણ નહોતા દેતા મનુષ્યો અને અમારું મૂલ્ય પણ શું પરમાત્મા હમણાં અમને અહંકાર જાગે છે કે હું મેં કર્યું પણ આદુ મૂળાને બાદર વનસ્પતિ કાયના જ્યારે અમે જીવ હતા ત્યારે એમાં અમે વિના મૂલ્યે વેચાણા કોઈ અમારું મૂલ્ય જ નહીં એકિન્દ્રિયમાં સહન કરતા કરતા કોઈ પુણ્યદય બેન્દ્રિયમાં આવ્યા ત્યાં આગળ શંખ કોડા પાણીમાં થતા પોરા જે ઘણા દિવસો સુધી એક જ વસ્તુમાં પાણી રહે તો એમાં પોરાની ઉત્પત્તિ થાય એવા બેન્દ્રિય જીવોમાં અમારી ઉત્પત્તિ થઈ ત્યાં પણ એક સહન કર્યું ત્યારબાદ તેન્દ્રિયમાં આવ્યા તો તેન્દ્રિયમાં પણ કીડી મકોડા માકડ જૂ જ્યાં જઈએ ત્યાં મનુષ્યએ અમને મારી નાખ્યા અમને જીવવાનો કોઈ હક જ નથી માત્ર મનુષ્યોને જ જીવવાનો હક છે એ રીતે જ્યાં જૂ જુએ ત્યાં મારી નાખે કીડી જુએ તો મારી નાખે અને તેની માટે દવાઓ લાવે ત્યાંથી નીકળ્યા તો પંચેન્દ્રિયમાં આવ્યા એમાં પણ પંચેન્દ્રિય તો બન્યા પણ કોઈ ઠેકાણે કહેવાય કે પંચેન્દ્રિય છીએ પણ સૂક્ષ્મ પંચેન્દ્રિય તો ત્યાં આગળ દૂધ કાઢી કાઢીને મારું
ઉપયોગ કરી કરીને છેલ્લે મને કતલખાને મોકલી દીધી. સંસાર કેવો સ્વાર્થી હતો પરમાત્મા, જ્યાં સુધી હું ઉપયોગમાં આવતી ત્યાં સુધી મને રાખી સંભાળી. જ્યારે લાગ્યું કે હું દૂધ આપવાનું મેં બંધ કર્યું ત્યારે મને કતલખાને મોકલી દીધી. બળદ હતો તો જ્યાં સુધી ભારને ખેંચી શકતો હતો, વહન કરી શકતો હતો ત્યાં સુધી મારો ઉપયોગ કર્યો, પછી તરત જ કતલખાને મોકલી દીધી. હે દેવાની દેવ, ચારે ગતિમાં ભટકતા ભટકતા મનુષ્ય મોમાં ઉચ્ચ કુલ ઉચ્ચ જાતિ પરમ કૃપાળુ દેવાદી દેવનો સમાગમ, સંસ્કારી માતા પિતાની પ્રાપ્તિ અને ત્યારબાદ જીવનમાં સદગુરુનો મિલન. પ્રભુ અને સદગુરુ ચેતનાની પ્રાપ્તિ થયા પછી હવે ખરેખર એમ થાય છે પ્રભુ કે આ સંસારમાં જીવવું ખૂબ જ મુશ્કેલ છે. હવે હું કંટાળી ગયો છું, થાકી ગયો છું, આ ભાવથી મારે નથી રહેવું આ ભાવમાં. પ્રભુ હવે તો સ્વીકારો, એક જ વિનંતી છે આપને કે આ ભાવમાં નથી, છુટકારો કરાવો, છુટકારો કરાવો. અને આપ સુધી પ્રભુ અને સદગુરુના હાથ જાળી આપ સુધી પહોંચું તેના માટેનું બળ આપો પ્રભુ. એ વિનંતી હવે તો સ્વીકારો પ્રભુ. એ વિનંતી હવે સ્વીકારો. નથી ગમતું ભવમાં ક્રોધના તો વાદળ ચડે છે.
પરમ ચેતનાનો સાક્ષાત્કાર કરાવનાર એવા સદ્ગુરુ. હવે સદ્ગુરુને એક જ વિનંતી છે કે જાલો મારો હાથ જેથી હું ભટકી ન જાઉં. અને હે પ્રભુ, દુઃખોમાં તને હું યાદ કરું છું પણ એ ન બને, સુખો પણ સુખોના દિવસો પણ હવે જ્યારે જ્યારે આવે તને ન ભૂલું. કારણ જે રીતે હર પલ શ્વાસ લઉં છું એ રીતે હર પર તારા નામનું સ્મરણ સાથે સાથે ચાલતું જ રહે છે. હવે તો ઈચ્છા એક જ છે, તારો બની જાઉં, સંયમ સ્વીકારું અને મોક્ષે જાઉં. કારણ જો મોક્ષમાં જવું હોય, પ્રભુ તારા ચરણોમાં આવવું હોય તો જીનશાસન અને સદ્ગુરુ વગર ઇમ્પોસિબલ છે. બની જાઉં તારો ઓ પ્રભુજી કરુણા નિધાન, બની જાઉં તારો ઓ પ્રભુજી કરુણા નિધાન. શ્વાસોની માળામાં સમરું તારું સંતની સેવા કરી તો પ્રભુ ચરણમાં મસ્તક ધરે તો પ્રભુ સંતની સેવા કરી તો પ્રભુ ચરણમાં મસ્તક ધરે તો પ્રભુ દે તું જોડી ઓ પ્રભુજી ભરી દે તું જોડી ઓ પ્રભુજી ઓ પ્રભુજી. શ્વાસોની માળામાં સમરું તારુના ઈચ્છા છે મારી તારા જેવા થાવું, સંયમ સ્વીકારી મોક્ષે જાવું. ઈચ્છા છે મારી તારા જેવા થાવું, સંયમ સ્વીકારી મોક્ષે જાવું. તન મન મારું ઓ પ્રભુજી તુજ પર કુરબાન, તન મન મારું ઓ પ્રભુજી તુજ પર કુરબાન. વાસોની માળામાં સમરું તારુના, સાસોની માળામાં કૃપા કરો એથી ખીલે સત્વ મારું, છોડીને જંજાડો બની જાઉં તારો. કૃપા કરો એથી ખીલે ખીલે સત્વ મારું, છોડીને જંજાડો બની જાઉં તારો. જે દિન હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ, જે દિનથી હું વિસરું તુજને છૂટે મારા પ્રાણ, શ્વાસોની માં
तारा प्रेम
સંસારની અંદર પુરુષ એને જ કહેવાય કે જે વિષયોને કષાયોને જીતે. સંસારમાં પરમ પરમાત્માને છોડીને સ્ત્રી શરીર હોય કે પુરુષ શરીર હોય, આખર એ નારી તત્વ જ છે અને પ્રભુ એ જ એક પુરુષ તત્વ છે સંસારની અંદર. અને એવા એ પરમ પુરુષની પાસે આપણે સૌએ એક સમર્પણ ભાવથી, એક સમર્પણ ભાવથી, એક નારી તત્વની સમર્પણ ભાવ પરમાત્માને આપવાની છે અને એ ભાવથી આ સ્તવનના મનથી જોડાવાનું છે. બે મહિનાની 99 અંદર પરમાત્માને હૃદયમાં લઈને જવાના છે. પ્રભુની ભક્તિ આ છેલ્લું છેલ્લી છે, હૃદયમાં વસાવવાનું છે, વસાવી અને પાછા સાથે લઈને જજો. અને પાછા જલ્દી જલ્દી દાદાને કોલ આપી જજો કે દાદા વહેલો આવું અને વહેલા આવજો. અને પાછા એ પ્રભુમય બનવાનું છે. આખરા પ્રભુને પામ્યા સિવાય જીવનનો કોઈ સાર નથી. એ પ્રભુ માનવ જીવનનું એક જ સાર છે. માનવ જીવનની એક જ એની સાર્થકતા એક પરમાત્માને પામવાની અંદર જ છે. એ સાર્થકતા આપણે બધા પામીએ અને પરમાત્માને પામીએ અને આપણા જીવનને સફળ બનાવીએ એ પ્રભુ પાસે પ્રાર્થના. અમારી વાત થઈ પૂરી, અધૂરી વાત છે તો પણ મુલાકાત થઈ પૂરી. I hope you enjoyed today's program and learned few things. I hope to see you again next week. So don't forget to tune in. Until then, Jai Jinendra. I hope you liked today's program. We value your opinion and comments. So please write to us at mangalamshow@gmail.com. The success of Mangalam Show is not without your contributions and cooperation. We would like to see your contributions coming. Please visit our website for further information. Your contributions are tax deductible. Thank you.